ભાવનગરમાં દબાણ હટાવો ઝુંબેશની ફરી એકવાર શરૂઆત કરવામાં આવી છે, ત્યારે હિમાલયા મોલ પાસેના દબાણો દૂર કરવા મહાનગરપાલિકાની ટીમ ત્રાટકી પડી. ભાવનગરના હિમાલયા મોલ પર બીજા દિવસે પણ મ્યુનિસિપાલિટી તંત્રએ તવાઈ ચાલુ રાખી. ગેરકાયદેસર પાર્કિંગ ફી વસૂલાત સામે કાર્યવાહી કરાયા બાદ આજે જાહેર પાર્કિંગમાં ગેરકાયદેસર રેલિંગ અને ઓટલાના પાકા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. રાજકીય ઓથ નીચે જીવતા મોટા બિલ્ડરો એટલે કે હિમાલયા મોલ, ભાવનગરમાં હિમાલયા મોલમાં હાઈકોર્ટની ગાઈડલાઇનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરેલું અને ત્યાં પાર્કિંગના પૈસા લેવામાં આવતા ગઈકાલે કમિશનરને પૂછવામાં આવેલું. તેઓએ અમદાવાદનો દાખલો આપી કમિશનરને સત્તા, પોલીસ કમિશનરને સત્તા એમ કરીને ઠેકાડવામાં આવેલું. પરંતુ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબત ઓહાપો થતાં ભાવનગરના ટોપ 3 સહિત તમામ ટોકીજો, તમામ મોલની અંદર આજે પાર્કિંગ છે તેના પૈસા નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરી અને આજ રોજ ભૂલથી મહાનગરપાલિકાને સોંપનું આવ્યું હોય એમ દબાણ ઝુંબેશ ચાલુ કરી છે. કેટલા દિવસ સુધી રાજકીય દબાણ નહીં આવે, કેટલા દિવસ સુધી આ રાજકીય દબાણને કારણે અટકી જશે તે કહેવું અતિશયોક્તિ છે. પરંતુ ભાવનગરની મેઇન બજારથી માંડીને તમામ જગ્યાએ દબાણ જે યથાવત છે, યથાવત મોટા થઈ ગયા. ઇવન ભાજપના મહામંત્રી જે કહેવાય ધર્મેન્દ્ર મહેતા, શહેર પ્રમુખનો મામો અને ભાણીઓ બંને ભેગા થઈ અને આજની તારીખમાં કોમ્પ્લેક્સ કરી નાખ્યું છે. ગેરકાયદેસર બાંધકામ બે રોકટોક ચાલે છે. માત્ર સમુદ્રમાંથી બૂંદ એટલે કે સામાન્ય નાના મોટા દબાણો આ હટાવાયા છે. આજે માત્ર હિમાલય મોલવાળો વિસ્તાર લેવામાં આવ્યો છે. આ દબાણ હટાવો ઝુંબેશમાં ઇસ્કોન સિટી પાસેના ગેરકાયદેસર ઓટલાઓ અને બીજા નાના મોટા દબાણ તો દૂર કરવામાં આવ્યા, પરંતુ કૌશિક એડ એજન્સીએ લગાવેલ ગેરકાયદેસર હોર્ડિંગને મહાનગરપાલિકાના અધિકારીઓએ હાથ લગાવવાની પણ હિંમત ન કરી. ઉલ્લેખનીય છે કે હોર્ડિંગ બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, છતાં પણ અમુક અધિકારીઓ અને પદાધિકારીઓ આ હોર્ડિંગ બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડનું સેટિંગ કરાવી પોતાના ખિસ્સાઓ ભરી મહાનગરપાલિકાને દર વર્ષે અંદાજિત રૂપિયા 1 કરોડ જેટલી મસમોટી ખોટ ખવડાવે છે, છતાં પણ આ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવતા નથી. તો આપને પણ સવારે ફરિયાદ કરવામાં આવી છે કે કૌશિક એજન્સીના બે બોર્ડ માટેની કોઈ ફરિયાદ કરેલી છે, તો હટાવી લો ને, કઈ ટેન્ડર વગર ના હોય એમને બાકવાનો શું મતલબ? અધ્યક્ષશ્રી, સદસ્યશ્રી, જણાવવાનું કે ટેન્ડર જે બોર્ડ વિશે રજૂઆત કરવામાં આવી છે એમની પર એ લોકો જે બોર્ડ છે એ બોર્ડ બંને કાયદેસર બી પ્રિમાઇસિસ માં આવેલા છે, પ્રિમાઇસિસ આપણને રકમ ભરે છે, આપણને ભાડું ભરે છે, તોની વાત છે, ભાડું ભરે છે, પણ જે રજૂઆત કરના છે એની વાત મારી મારી પાસે જે જાણવામાં આવ્યું હું તપાસ કરી લઈશ. પણ એમ કહેતે છે કે તો 24 કલાકમાં કાઢી નાખજો. ભાવનગરમાં હોર્ડિંગ એસ્ટેટ વિભાગ દ્વારા જે તે જગ્યાની પ્લેસ બહાર પાડવામાં આવે છે તેને ટેન્ડરિંગ થાય છે અને ઓનલાઈન ટેન્ડરિંગ થાય છે. પરંતુ આપ જોઈ રહ્યા છો આજે ભાવનગરના પૂર્વ ચેરમેન સુરેશ ધાંધિયાએ દત્તક લીધેલો દીકરો એટલે કે કૌશિક એજન્સીના રોડની લાઇન નીચે હોર્ડિંગ આવેલા છે. આ તોડવા માટે આ ભાવનગરની ફાટલી નોટ મેયર ચેરમેન સહિત કોઈને હિંમત નથી. ચોક્કસ સ્પષ્ટપણે કહેવું પડે કે આ ઇલીગલી હોર્ડિંગ માત્ર પ્રાઇવેટમાં બતાવવામાં આવ્યા છે અને જેનું ભાડું માત્ર પ્રાઇવેટનું એટલે કે 800 રૂપિયા મીટર લેખે ભરવામાં આવે છે, જ્યારે બાકીના વિસ્તારમાં વાર્ષિક 60-70 હજાર રૂપિયે એક એક હોર્ડિંગની ઓક્શન જાય છે. માત્ર ભાવનગર મહાનગરપાલિકામાં દર વર્ષે 1-1.5 કરોડનો ચૂનો લગાડતી કૌશિક એજન્સી ને આ ભાવનગરના શાસકો કેમ ઘૂંટણિયા ટેકી જાય છે, શું ખીચામાં નાખે છે એ ખબર પડતી નથી. કાંઈ નહીં થાય.
જમાનામાં ભાવનગરનો હિલરાય વિસ્તાર પોસ્ટ વિસ્તાર ગણાતો, પરંતુ ત્યારબાદ આ ઇસ્કોન બન્યું. એટલે કે ઇસ્કોનની જે ડિમાન્ડ વધી છે, ઇસ્કોન વિસ્તારની અંદર ભાવનગરના તમામ નામાંકિત ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, તમામ લોકો આ ઇસ્કોનમાં રહે છે. એટલું જ નહીં, મોટા મોટા અધિકારીઓ જે આવે છે તેઓ પણ પોતાના ક્વાર્ટરમાં રહેવાને બદલે આ ઇસ્કોનમાં રહેવાનું પસંદ કરે છે. અને આ જ ઇસ્કોનમાં જ્યાં ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ રહે છે તેના ખૂણા ઉપર પણ ઇલીગલી બાંધકામ છે, તે આ તૂટી રહ્યું છે. ભાવનગરના શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા અનેક દબાણો હટાવવામાં આવ્યા છે અને તેની પાછળ સમય, શક્તિ અને લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. પરંતુ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ આ ડિમોલેશન કરાયેલી અનેક ઇમારતો ફરી ઊભી કરી દેવામાં આવી છે. અને ભ્રષ્ટાચારની હદ તો ત્યારે થાય છે કે ભાજપની સાંઠગાંઠવાળા અનેક દબાણો કે જે શહેરી વિસ્તારમાં આવેલા છે તેના સુધી મહાનગરપાલિકાની નજર પણ ન પહોંચી શકી. છેલ્લા બે વખતથી વહીવટી કમિટી એટલે કે સ્ટેન્ડિંગ કમિટીમાં દબાણ ઝુંબેશનું ભૂત ધૂણતું હતું અને એ દબાણ ઝુંબેશ ક્યારે ચાલુ થશે તે અંગે વારંવાર સભ્યો પૂછતા હતા. કારણ કે કેટલાક મામા માસીના, કાકા કાકીના અને કેટલાક કોન્ટ્રાક્ટર અને કેટલાક મેયરના ભાઈ ગટ્ટુ સાથે સાંઠગાંઠ ધરાવતા તેના કન્સ્ટ્રક્શનો જે આજની તારીખમાં ઊભા છે. ભાવનગર ટાઉન પ્લાનિંગ અધિકારી એમ વી રાઠોડ આ બાબત કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરતા તેની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને તેની જગ્યાએ ગોધવાણી સાહેબને નિમણૂક કરવામાં આવી છે. આપણે પૂછીએ ગોધવાણી સાહેબને કે કેટલા દિવસ આ ઝુંબેશ ચાલશે. ગોધવાણી સાહેબ, આ ઝુંબેશ કેટલા દિવસ ચાલશે અને ક્યાં વિસ્તાર લેવામાં આવશે? આ ઝુંબેશ ચાલુ જ છે અને જ્યાં સુધી ફરિયાદો આવતી રહેશે, જ્યાં સુધી કોઈ દબાણો હશે રોડમાં, તો ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ જ રહેશે. એટલે કામ ઘણું છે અને અમારી પાસે જે પ્રમાણે સ્ટાફ છે એ પ્રમાણે અમે પ્રાયોરિટી નક્કી કરીને કામ કરશું, ચોક્કસ કરશું. ચોક્કસ કહેવું પડે કે આજની તારીખમાં ભાવનગર મહાનગરપાલિકાની હદમાં કેટલાક રાજકીય ઓથ નીચે રહેતા રાજકારણીઓના બિલ્ડિંગો આજની તારીખમાં કમ્પ્લીટ થવા માંડ્યા છે, માત્ર સ્ટ્રક્ચર ઉપર કરવામાં આવ્યા છે, તે અંગે માત્ર નોટિસ આપી છે. હવે આ દબાણો કમિશનર ગાંધીની સૂચનાથી ક્યારે હટશે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નાનું ચૂડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.